नमस्कार विद्यार्थी मित्रों, तो लास्ट लेक्चर में आपणे सादो वर्तमान काळ एटले के सीम्पल प्रेजेंट टेन्स ना हकार नकार अने प्रश्नार्थ वाक्य ने जोया। हवे आपणे आ लेक्चर नी अंदर तेना WH प्रकारना प्रश्नों केवी रीते बने छे, तेना आंसर केवी रीते लखवाना छे तेने आपणे जोईए। तो फर्स्ट हु इज योर brother, तो सीम्पल के જ્યારે ઇઝ આવે છે તો આ સમજવું તમારા માટે એક્ટિવ પેસિવ માં ખૂબ જ અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ માં પણ ખૂબ જ મહત્વનું છે કે ઇઝ મોટા ભાગે આપણે એવી માન્યતા છે કે એમ ઇઝ આર હોય એટલે તે ચાલુ વર્તમાન કાળ છે, એટલે કે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ છે। પણ વાસ્તવિકતામાં એવું છે નહીં। કે એન એક્ઝામ્પલ આપણે જોઈએ કે હી ઇઝ બોય, તો આની અંદર ઇઝ છે તો એ ક્રિયાપદ તરીકે કામ કરે છે કે હી ઇઝ બોય। સેકન્ડ, હી ઇઝ ટીચિંગ ઇંગ્લિશ। હવે મેઇન વસ્તુ આ સમજવાનું છે જે તમારે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે ઇઝ બંને જ સેન્ટેન્સની અંદર આપણે ઉપયોગ કર્યો છે કે આમાં પણ ઇઝ છે અને આમાં પણ ઇઝ છે, પણ જે ફર્સ્ટ સેન્ટેન્સ છે તેની અંદર ઇઝ છે તે ક્રિયાપદનું કામ કરે છે, જ્યારે આની અંદર ઇઝ છે તે સહાયકારક ક્રિયાપદનું કામ કરે છે। એટલે આ સમજવું ખૂબ જ જરૂરી છે। મોટા ભાગે આપણે જે વાક્ય રચના યાદ રાખશું ચાલુ વર્તમાન કાળની અંદર તેમાં એમ ઇઝ આર પછી વી ફોર આવે છે, એટલે કે આઈએનજી વાળું ફોર્મ। પણ જ્યારે એમ ઇઝ આર તે કોઈ પણ પ્રકારના ક્રિયાપદ તરીકે કામ કરે છે, સહાયકારક ક્રિયાપદ નહીં પણ ક્રિયાપદ તરીકે કામ કરે છે, ત્યારે તેની પાછળ આઈએનજી ફોર્મ આવતું નથી। એટલા માટે હુ ઇઝ યોર બ્રધર, તો જે કોમ્પ્રિહેન્શનમાં ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે કરાવડાવું છું કે માર્ટિન ઇઝ માય બ્રધર, એટલે કે આપણે માત્ર વુના સ્થાને નામ અથવા તો સર્વનામનો ઉપયોગ કરવાનો છે। ત્યારબાદ એક વોટ વાળું જોઈએ, તો વોટ Do they find in my car? What do they find in my car? આવા પ્રકારનું હોય તો ત્યારે આપણે એનો આન્સર પહેલા વાક્યરચના પ્રમાણે કરતા, એટલે કે ધે। હવે હકાર વાક્યની અંદર વાક્યરચના જોઈએ તો કે સબ્જેક્ટ પ્લસ વી વન ઓર વી ફાઇવ, એટલે કે ડુ છે તે પ્રશ્નાર્થ વાક્યમાં આવે છે, નકાર વાક્યમાં આવે છે, હકાર વાક્યમાં આવતું નથી, એટલે કે ધે પછી ડાયરેક્ટલી ક્રિયાપદ એટલે કે ફાઇન્ડ, ધે ફાઇન્ડ પછી ઓબ્જેક્ટ એડ કરવાનો કે માય બુક ઇન માય કાર। ત્યારબાદ વેર, Where do you live? Where do you live? જેમાં આન્સર લખવાનો છે કે આઈ સબ્જેક્ટ પ્લસ આઈ લીવ એટ અમરેલી। ત્યારબાદ વાય, Why do we find
પ્રોબ્લેમ. વાય ડુ વી ફાઇન્ડ પ્રોબ્લેમ? તો ડબલ્યુ એચ પ્રકારના જે પ્રશ્ન કર્યા તે લેક્ચરમાં જ આપણે જોયું કે જ્યારે વાયથી પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે તેનો આન્સર બીકોઝનો યુઝ કરીને કરવામાં આવે છે. તો વી ફાઇન્ડ પ્રોબ્લેમ બીકોઝ ઇટ ઇઝ વેરી હ્યુજ. ત્યારબાદ વિચ બુક ડઝ શી લાઈક? તો તેમાં આન્સર લખશો શી છે. તો આ વાક્ય રચના પ્રમાણે જ્યારે ત્રીજો પુરુષ એક વચનમાં હકાર વાક્ય હોય ત્યારે વી ફાઈનો યુઝ કરીએ છીએ, એટલે કે એસ કે એસ વાળું ક્રિયાપદ. એટલે શી લાઈક્સ અ કોમિક બુક. હુ, વોટ, વેર, વાય, વિચ, વેન. વેન ડઝ મિની અરાઈવ? તો જ્યારે વેનથી પ્રશ્ન પૂછે છે ત્યારે આપણે સમય દર્શાવવાનો હોય છે, તો કે મિની અરાઈવ્સ, કારણ કે ત્રીજો પુરુષ એક વચન છે એટલે કે વી ફાઈ. મિની અરાઈવ્સ એટ 7 PM. ત્યારબાદ હાઉ મેની બુક્સ ડઝ મોર્ગન બ્રિંક? તો તેમાં આન્સર લખવાનો હોય છે કે ભાઈ આપણે સેન્ટેન્સનો જ યુઝ આન્સરમાં કરવાનો છે, તો કે મોર્ગન ત્રીજો પુરુષ એક વચન છે એટલે કે વી ફાઈ બ્રિંગ્સ 10 books. ત્યારબાદ હાઉ મચ મની ડુ ધે અર્ન? ધે અર્ન 2 lakh. ત્યારબાદ હુઝ કાર ડુ ધે ટેક? આન્સર લખશો આપણે કે ધે ટેક અ કાર ઓફ ધેર નેબર. તો વિદ્યાર્થી મિત્રો, જે આ ડબલ્યુ એચ પ્રકારના પ્રેઝન્ટ ટેન્સના વાક્યો છે તેને તમારે પરફેક્ટલી અભ્યાસ કરવાનો છે, કારણ કે જે તમને બોર્ડની એક્ઝામની અંદર સ્ટાર્ટિંગમાં જ ફર્સ્ટ સેક્શનની અંદર 10 માર્ક્સનું જે કોમ્પ્રિહેન્શનના ક્વેશ્ચન આન્સર પૂછવામાં આવે છે તે એક વર્ડમાં જ અથવા તો 1 થી 2 વર્ડની અંદર તમારે આન્સર લખવાનો હોય છે. એટલા માટે તેનું સ્ટ્રક્ચર ખૂબ જ મહત્વનું છે. અને મેં અગાઉના લેક્ચરમાં જ તમને કહ્યું તે પ્રમાણે કે જો સ્ટ્રક્ચર તમે પરફેક્ટલી ફોલો કરો તો જ તમને 1 માંથી 1 માર્ક્સ મળે છે. સ્ટ્રક્ચર જો બરાબર નહીં હોય તો તમને 0.5 માર્ક્સ જ એમાંથી મળશે. એટલા માટે આ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એટલે કે સાદા વર્તમાન કાળના ડબલ્યુ એચ પ્રકારના વાક્યો. અને તે જે વાક્ય છે તેનો જવાબ પ્રશ્નનો યુઝ કરીને કેમ લખવું તે તમે જોયું. હવે આપણે અભ્યાસ કરશું સિમ્પલ પાસ્ટ ટેન્સ, એટલે કે
સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળને આપણે કમ્પેરિઝનથી શીખીશું. મોટાભાગે ટેન્સમાં સૌથી વધુ પ્રોબ્લેમ વિદ્યાર્થીઓને શું થાય છે કે ભાઈ 12 ટેન્સીસ, તે બધાના 3-3 સ્ટ્રક્ચર, એટલે એટલી બધી જે વાક્યરચના યાદ રાખવી પડે છે તે આપણે વધુ ડિફિકલ્ટ લાગે છે. પણ એ બધી વાક્યરચનાને જો આપણે ડિફરન્શિએટના બેઝ ઉપર, તફાવતના બેઝ ઉપર યાદ રાખીએ તો આપણને પ્રોબ્લેમ થતો નથી. ફોર એક્ઝામ્પલ કે તફાવતના મુદ્દા હોય ત્યારે તમે એક મુદ્દો છે એ યાદ રાખશો એટલે સામે તમને બીજો મુદ્દો યાદ રહી જશે, બરાબર. તો સાદા ભૂતકાળની જો વાક્યરચના જોઈએ તે પહેલાં આપણે જોઈએ એના ઇન્ડિકેટર્સ. તો સાદો ભૂતકાળનો ઉપયોગ જ્યારે ભૂતકાળમાં થયેલી કોઈ પણ ઘટનાને વર્ણવવાની હોય ત્યારે સાદા ભૂતકાળનો યુઝ થાય છે. એટલા માટે તેના ઇન્ડિકેટર્સ છે યસ્ટરડે, ડે બિફોર યસ્ટરડે, કોઈ પણ પ્રકારનું પ્રીવિયસ, એટલે કે પ્રીવિયસ સન્ડે, પ્રીવિયસ મંડે, વોટ એવર, પ્રીવિયસ ડે, અને કોઈ પણ પ્રકારનું લાસ્ટ. મોટાભાગે આવા પ્રકારના ઇન્ડિકેટર્સનો યુઝ કરવામાં આવે છે સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર. પણ આપણે બને ત્યાં સુધી ટેન્સને ઓળખવાની કોશિશ ઇન્ડિકેટર્સ કરતાં તેના સ્ટ્રક્ચરથી જરૂરી છે કરવી. તો ફર્સ્ટ આપણે જે સ્ટ્રક્ચર જોવાનું છે તે છે એફર્મેટિવ. એફર્મેટિવ એટલે હકાર વાક્ય. તો એફર્મેટિવનું સ્ટ્રક્ચર છે સબ્જેક્ટ પ્લસ વી ટુ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધરવર્ડ, એટલે કે કર્તા, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. જેમ મેં તમને કહ્યું તેવી રીતે કે ટેન્સને બધા સ્ટ્રક્ચરને અલગ યાદ રાખવા કરતાં જો તમે તેને કમ્પેરિઝન સાથે યાદ રાખો તો તે તમારા માટે ખૂબ જ સરળ બની જાય છે. તો તમે જો એફર્મેટિવ સ્ટ્રક્ચર જે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું છે તેને તમે સિમ્પલ પાસ્ટ સાથે કમ્પેર કરો તો માત્ર તમને એક જ ડિફરન્ટ જોવા મળે છે, એ ડિફરન્ટ છે ક્રિયાપદ. સાદા વર્તમાન કાળની અંદર ક્રિયાપદ તરીકે V1 ઓર V5નો ઉપયોગ થતો હતો, અહીંયા V2નો યુઝ થાય છે. એની સિવાય તમે જો જુઓ તો બધું જ જે સ્ટ્રક્ચર છે તે સેમ છે. એક્ઝામ્પલ આપણે સમજીએ તો આ જે ટેન્સ છે તેમાં તમારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની જેમ કન્ફ્યુઝન પણ નથી કે V1 ઓર V5, એટલે કે કોઈ પણ પ્રકારનું પ્રનાઉન હશે એટલે કે આઈ કે પછી વી, યુ, હી, શી, ઇટ એન્ડ ધે, કે આ કોઈ પણ પ્રકારનું પ્રનાઉન હશે ક્રિયાપદમાં V2 જ એફર્મેટિવ સેન્ટેન્સની અંદર બધા જ પ્રકારના જે પ્રનાઉન છે એની અંદર તમારે V2નો જ ઉપયોગ કરવાનો છે. એક્ઝામ્પલ સમજીએ, ધે ફાઉન્ડ માય કાર યસ્ટરડે. તો વાક્ય રચના જોયો તો કે ધે કરતા, ફાઇન્ડનું ભૂતકાળનું રૂપ એટલે કે ફાઉન્ડ, કર્મ તરીકે માય કાર એન્ડ યસ્ટરડે. શી બોટ અ ન્યુ બુક લાસ્ટ મંડે. તો શી કરતા,
ક્રિયાપદના ભૂતકાળનું રૂપ, કર્મ અને અન્ય શબ્દો. I took a new bike. Morgan sold many problems. તો આ એફર્મેટિવની રચના થઈ, કરતા ક્રિયાપદના ભૂતકાળનું રૂપ, કર્મ અને અન્ય શબ્દો. હવે જોઈએ આપણે નેગેટિવ સેન્ટેન્સ. તો નેગેટિવની અંદર ફર્સ્ટ સબ્જેક્ટ પ્લસ ડીડ પ્લસ નોટ પ્લસ વી વન પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. જો સાદા ભૂતકાળના નેગેટિવને પણ તમે સાદા વર્તમાનકાળના નેગેટિવ સાથે કમ્પેર કરો તો તમને સમજાઈ જશે કે માત્ર એક જ ડિફરન્ટ છે બંનેના સ્ટ્રક્ચરની અંદર. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાનકાળના સ્ટ્રક્ચરમાં શું હતું? સબ્જેક્ટ પ્લસ ડુડસ પ્લસ નોટ પ્લસ વી વન પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. તો સાદા ભૂતકાળની અંદર માત્ર એક જ ડિફરન્ટ છે ડીડ. જેવી રીતે આપણે સાદા વર્તમાન કાળને કાળમાં જ્યારે ડઝ યુઝ કરતા હતા ત્યારે આપણે વીફાઈના જગ્યાએ શું કરતા હતા? મૂળ ક્રિયાપદનો યુઝ કરતા હતા. તો એવી જ રીતે અહીંયા પણ ડૂનું પાસ્ટ એટલે કે શું? ડીડ બની જાય છે. એટલા માટે અહીંયા પણ આપણે વી વન એટલે કે મૂળ ક્રિયાપદનો યુઝ કરીએ છીએ. કે જેવી રીતે પહેલાં આપણે એને ગુજરાતીમાં સ્ટ્રક્ચર લખીએ, કરતા પ્લસ ડીડ પ્લસ નોટ પ્લસ મૂળ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. હવે જે આ ચાર એક્ઝામ્પલ છે એફર્મેટિવના, સેમ એક્ઝામ્પલને આપણે નેગેટિવમાં ટ્રાન્સફર કરીએ તો ફર્સ્ટ ધે સહાયકારક ક્રિયાપદ ડીડ નોટ, ફાઉન્ડ છે એનું વી વન થશે ફાઇન્ડ. ધે ડીડ નોટ ફાઇન્ડ માય કાર યસ્ટરડે. ત્યારબાદ સેકન્ડ એક્ઝામ્પલ દે, શી બોટ અ ન્યુ બાઇક લાસ્ટ મંડે. તો શી સહાયકારક ક્રિયાપદ તરીકે ડીડ નોટ, બોટ છે એનું વી વન બાય અ ન્યુ બુક. ત્યારબાદ છે આઈ ટુક અ ન્યુ બાઇક. સો આઈ ડીડ નોટ, ટુકનું વી વન ટેક a new bike. ત્યારબાદ ફોર્થ સેન્ટેન્સ જોઈએ તો મોર્ગન ડીડ નોટ સોલ્વ મેની પ્રોબ્લેમ્સ. તો આ વાક્ય રચના થઈ નેગેટિવ પ્રકારનું વાક્ય. તો હવે આપણે જોઈએ ઇન્ટ્રોગેટિવ. ઇન્ટ્રોગેટિવ જે સેન્ટેન્સ છે તેની વાક્ય રચના છે ડીડ પ્લસ સબ્જેક્ટ પ્લસ વી વન પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધરવર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. એટલે કે ગુજરાતીમાં જોઈએ તો ડીડ પ્લસ કરતા પ્લસ
मूल क्रियापद, कर्म, अन्य शब्द प्लस क्वेश्चन मार्क। एग्जाम्पल जो है कि डिड दे सर्च अ न्यू बुक। त्यारबाद डिड मार्टिन प्ले क्रिकेट यस्टरडे। त्यारबाद डिड मॉर्गन एंड मार्टिन फाइंड द सॉल्यूशन ऑफ दिस सम। तो इंट्रोगेटिव स्ट्रक्चर से डीड सब्जेक्ट वी वन ऑब्जेक्ट अदर वर्ड्स। फरी वार आ स्ट्रक्चर ने अपने जो सादा वर्तमान कालना प्रश्नार्थना स्ट्रक्चर साथ कम्पेर करिए तो मात्र एक ज डिफरेंट जोवा मळे छे। सादा वर्तमान कालनी अंदर सहायकारक क्रियापद तरीके डू अथवा तो डज नो यूज थाय छे, ज्यारे सादा भूतकाळनी अंदर डीड नो उपयोग थाय छे। बाकीनी जे वाक्य रचना छे ते सादा वर्तमान काल जेवी ज छे। तो लास्टमां आपणे सिम्पल प्रेजेंट अने सिम्पल पास्ट आ बन्नेना સ્ટ્રક્ચરને રિવાઇઝ કરીએ તો સિમ્પલ પ્રેઝન્ટના એફર્મેટિવનું સ્ટ્રક્ચર જોઈએ તો સબ્જેક્ટ પ્લસ વી વન ઓર વી ફાઈવ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ, નેગેટિવ સબ્જેક્ટ પ્લસ ડુ ઓર ડઝ પ્લસ નોટ પ્લસ વી વન પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ। ઇન્ટ્રોગેટિવમાં ખાલી સાને ચેન્જ કરવાનું છે તો ડુ ડઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ વી વન प्लस ऑब्जेक्ट प्लस अदर वर्ड एंड क्वेश्चन मार्क। सादा भूतकाल स्ट्रक्चर जो है तो एफर्मेटिव में सब्जेक्ट प्लस वी टू प्लस ऑब्जेक्ट प्लस अदर वर्ड, नेगेटिव नी अंदर सब्जेक्ट प्लस डीड प्लस नॉट प्लस वी वन प्लस ऑब्जेक्ट प्लस अदर वर्ड। इंट्रोगेटिव डीड प्लस सब्जेक्ट प्लस वी वन प्लस ऑब्जेक्ट प्लस अदर वर्ड। तो અહીંયા આપણે સિમ્પલ પ્રેઝન્ટ અને સિમ્પલ પાસ્ટના ત્રણ સ્ટ્રક્ચર જોયા। થેન્ક યુ।